નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમજ એકતાનગરના એડમિન બિલ્ડિંગ ખાતે કાઉન્ટર ટેરરિસ્ટ એટેકની મોક ડ્રિલ યોજવામાં આવી હતી. એનએસજીના આઈજી સુદીતા દાસ અને નર્મદા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુબેના અધ્યક્ષપદે એકતાનગર વહીવટી સંકુલ ખાતે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ સ્થળોએ યોજાનારી કાઉન્ટર ટેરરિસ્ટ એટેકની મોક ડ્રિલ અંગે બેઠક યોજાઈ. તો એસઓયુ ખાતે આ મોક ડ્રિલ દરમિયાન ગુરુવાર સાંજે શરૂ થઈ હતી, જેમાં એકતાનગરના એડમિન બિલ્ડિંગમાં કેટલાક આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો સંદેશો સ્થાનિક પોલીસને મળતા સ્થાનિક પોલીસ દ્વારા એડમિન બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સંધ્યાકાળ થતાં આતંકવાદીઓ બિલ્ડિંગ સહિત આજુબાજુની જગ્યાએ અંધારપટ કરી દેતા ઘોર અંધારું છવાયું હતું અને કવાયત અઘરી બની હતી, કે જેથી પોલીસે એનએસજી કમાન્ડોની મદદ માંગતા એનએસજીના 11 જેટલા ડીવાયએસપી કક્ષાના જવાનો, 16 સબ ઇન્સ્પેક્ટર કક્ષાના જવાનો અને 116 કમાન્ડોએ મોડી રાત સુધી કવાયત હાથ ધરી બાજી સંભાળી હતી. અને આ ઓપરેશનમાં ચેતક કમાન્ડો, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. જો કે તમામ કાર્યવાહી હાથ ધર્યા બાદ આ એક મોક ડ્રિલ હોવાનું જાણવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.